બીજી વાર આવ્યો છું ને આ ગામ નો ભાવ આ પ્રેમ એનો સમ અને મેં કીધું ને સારા કામ તો ઈશ્વર કરાવે બાકી તો ઘણું સારું કરવું કઈ થતું નથી ધકેલ પલસા દોઢ વર્ષ થાય ગાંઠ નો ખાઈ માણા ગામ ની આગે ચડે હારું કરવું એ તો બહુ દોયલું છે. મણિ મોઈ 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 મોઈ
સંતવાણી ડાયરો અને મેં કીધું ને ધાર પીપળા ના આંગણે આવી ભાવન પવિત્ર ભૂમકા આવા મજાનો ઉત્સવ તિથિ મહોત્સવ જ્યાં સાધુ સંતોની ભુવા ભક્તોની પધરામણી થાય અને ભજન તો ભજન છે, ડાયરો તો ડાયરો છે, મોજીલા વસે માનવી સુરુમન જેના સદી. હું ઘણી વાર કહીએ ડાયરાની મહેરબાન એક દોહો છે બહુ પ્રચલિત કે કોઈ દીદી તો નહીં ડાયરો ને દીધા ની મહેમાનો ને માન. કાનજી બાપા કહેતા કાનજી ફૂટા બારો દોહો બહુ બોલતા. કોઈ દીદી તો નહીં ડાયરો દીધા ની મહેમાનો ને માન. ડાયરો એટલે ડાયા માણસ ની લેન લાગે એનું નામ ડાયરો. રો ઇંગ્લિશ માં રો એટલે લાઈન થાય. રો એટલે લાઈન. ક્યાં રો ની ટિકિટ છે? ફિલ્મ આપણે ટોકીસ માં જાવ એટલે એમ તમને પૂછે ક્યાં રો ની. એટલે મને મને ઇંગ્લિશ બહુ આવડતું નથી. કઈ આમ હલવાઈ ગયો છું એક વાર ને ખબર પડી ગઈ. રો એટલે લાઈન. ડાયરો ડાયા માણસ ની લેન લાગે એનું નામ ડાયરો. એ ને વાત ડાયો માણસ હોય ને એને એવી મારો પાપીલો ધાર્મિક જ્યાં વાતો થતી હોય જ્યાં ભજન થતા હોય સમજણ ની વાતો થતી હોય એમાં ગામડા ગામમાં એક બાઈ નો ધણી ગુજરી ગયો અને બાઈ મળી કૂટવા ઘર વસાવાય પોતાના ધણીને ઠપકો દેતી હતી કૂટતી જાય ને કહેતી જાય કે તે કોઈ દીદી તો નહીં ડાયરો ને દીધા ની મહેમાનો ને માન. એ ધણી એવું કહી દી ડાયરામાં ગયો નહીં. પાંચ માણા ને કોઈ દી કઈ કીધું નહીં. આવા ડાયરામાં નહીં હો સમજણ નો ડાયરો હોય. સમજો વાતો થતી હોય પાંચ માણા ડાયા બેઠા હોય કોઈ પાંચ મહેમાન એવા આવ્યા હોય. એ વાલા ધણી કે કોઈ દી દીઠો નહીં ડાયરો દીધા ની મહેમાનો ને માન. ક્યાંય હારું કોઈને કીધું નહીં. કોઈની પાયલી કઈ એવું હારું લીધું નહીં. ભલા મણા ક્યાંય તું પાંચ માણસ ની માઇલ પર ડાયો થયો નહીં. કોઈ દી કોઈને ખવાયું નહીં. કોઈને કોઈ દી હારો આવકારો દીધો નહીં. જે કોઈ દી દીધો નહીં ડાયરો દીધા ની મહેમાનો ને માન. પછી મજા છે ની તોય તારી દમ પૂરી માલાણ. તારી દમ પૂરી માલાણ. ઓ કોણે રે કરી કંઠડા ગામનું કૂતરું તને ઓળખે નહીં. જમ કેમ ઓળખી જાય એને કોને સરનામું દીધું તારું. જસ જીવન અબ જસ મરણ એ તો અભિયા છે. ના મિલે વિના કૃપા ભગવંત. જો તમે આ બધું છે ને એ તો ધર્મ ના થાંભલા રોપાય તો આવું કામ થાય. એક માણસ નું કામ નથી. આપણા ઘરના આંગણે આવું કરવા જાય તો આવું થાય નહીં. પણ ગામનો હમ જાગે જ્યાં ભાવ ભક્તિ જાગે. ને મેં કીધું ને આવતા વેત જ આપણને એવું લાગે બગદાણા જેવું આમ જો વાતાવરણ થઈ ગયું. મારો પાપિલ્યો ધન વધે તો મન વધે. મન વધે તો ધર્મ વધે. ધર્મ વધે તો ધન વધે. ધન વધે તો કીર્તિ વધે. બધું વધત વધત વધી જાય. ધન વધે તો મન વધે. શરીર સારું હોય તો ક્યાંક જઈએ કે મન વધે. મન વધે તો ધર્મ વધે. દેવ દર્શન ના થાય કઈક સારું કરીએ. ધર્મ વધે તો ધન વધે. સીધી વાત છે. જ્યાં ધર્મ હશે ત્યાં ધન હશે. સંપત્તિ અને સંતતિ પૈસો અને સંતાન આ પરમાત્માની પ્રસાદી છે. બધે નો ધન વધે તો મન વધે. મન વધે તો ધર્મ વધે. ધર્મ વધે તો ધન વધે. ધન વધે તો કીર્તિ વધે. બધું વધત વધત વધ જાય. પૈસા હોય એને કોણ નો ઓળખે. બીજા બધા ને કોણ નો ઓળખે. બીક બી કે ભીક બી કે જે કહીએ પણ એને કોણ નો ઓળખે. ભલા પૈસો છે પણ તન ઘટે તો મન ઘટે. મન ઘટે તો ધર્મ ઘટે. ધર્મ ઘટે તો ધન ઘટે. ધન ઘટે તો કીર્તિ ઘટે. બધું ઘટત ઘટત ઘટ જાય. પણ સંતોએ ભજન નો પ્રતાપ બહુ મોટો કીધો છે. મારો બાપી જો બહુ હારા ભજન કરો તો એવા હારા કર્મ કરો એવા ધર્મ ના કાર્યો કરો તો હારો વરસાદ થાય. ને આપણે સંસારી ને બહુ હારા કર્મ થઈ જાય તો હારા દીકરા થાય. ઉપરથી નોટ ના બંડલ ન મળે ફકા ફેક પડવા. કા આવ્યો તો મંદિરે ટોકરો વગાડવા તો એક બંડલ આપો. અને ના રે ના ફરજા હારી થાય તો ધર્મ ના એવા કામ થઈ ગયા હોય તો. ફરજા હારી થાય તો આપડે સંસારી ને પણ ને હારું થાય. ન કર તો તમને ખબર છે ને વૃદ્ધાશ્રમ નીકળ્યા. ટીંગા ટોળી કરી નહીં મૂક્યા. મારો નાથ જાણે. હા છોકરો હારો જો હોય તો નામ રાખી દે, વંશ રાખી દે, પેઢી રાખી દે, ગઢપણ પાળી દે. જો કઠણાય માથા મારે તો ગાંઠ નું ખાઈ ગામની આંખે ચડે. હક લઈ નહીં લેવા દે નહીં. હા એક છોકરા ને એના બાપા એના બાપાએ કીધું બટા ટપાલ લઈ આવી દો. હું ઘણી વાર દાખલો કહું. છોકરો કે બાપા પૈસા લાય.
બાપો કે પૈસા દઈ ને તો હંધાઈ ના છોકરા ટપાલ લઈ આવે. બેટા આમ જો એમને મફત લઈ આવ્યું ને તો ભાઈડા નો છોકરો. તો બાપા મફત કે હા ભાઈ ગયો છોકરો ખારો દૂધવા જેવો થઈ ને આમનો ઉકોડો ખોલીને લખેલું લેવો કોક નું પોસ્ટકાર્ડ. મફત બીજું કોણ ગયું? એનો બાપો બેઠો તો હોસરી ની પાડી આવીને કે લે બાપા આ મફત પોસ્ટકાર્ડ. એના બાપે જોયું આમ તો લખેલું તો કઈ કોડા તને કોરું લાવવાનું કીધું. છોકરે હમુ કર્યું એ બાપા કોરામાં તો બધા લખે. લખેલામાં લખજો મારો બાપ હાંસો. આ વડી એવા ટેટા ને બાપ એવા બેટા દીકરા દામના ખોટી બદામના નહીં કોઈ કામના મોકલે આમના તા નીકળે આમના. આપડે આમ કીધું છું જવાનું બસ સ્ટેન્ડ કે એ પછી અમે આમ ફરી ને આવ્યા. લે ઉપર કે લે લે ફરી ને કે દેવ ના દીધે માલ સદા તું તો દેવ ના કરજે કામ રે. હે તું તો દેવ ના કરજે કામ. આફત ની આવે એ જે આંધીઓ એ માન રાખજે હૈયા મામ હાચો એ વીર. હે તું થાજે એ જને તન દૂધ નો લાજે. હાચો એવો વીર તું થાજે જને તાનું દૂધ નો લાજે. દેવ ના દીધેલ બાળ સદા તું તો દેવ ના કરજે કામ. આફત ની આવે આંધીઓ ત્યારે રાખજે હૈયામાં આમ. હાચો એવો વીર તું થાજે કે જને તાનું દૂધ નો લાજે. પાણી લોહી જાજો લખલૂટ પણ પાણી માં જાજો ભાવડું હંધ ની માતા ની કુક ઉજાળીએ વીર કરો હનુમાન. અને સાગર ને કૂદનાર કપી નું કઈક કરી હનુમાન. કુવામાં ડૂબતો જાજે હૃદય વાતો રામ બિરાજે. હાચો એવો વીર તું થાજે જને તાનું દૂધ નો લાજે. માં છે તો માં છે માં ધારે જને તા ધારે તો દીકરાને નવદા ભક્તિ ના પાઠ ભણાવી ભગવા ફેરાવે. માં કરી શકે માં ધારે તો રણ મેદાન ના પાઠ ભણાવીને દીકરાને હાથમાં તલવારે લેવડાવી શકે. કીધું ને ધરાવીણ ધાન નો નીપજે કુળવીણ માડું ન હોય જાસલ જકરો નીપજે જેની માં હોતલ પદમ નહીં હોય. માં દીકરાને ભગવા પહેરાવે ભેખ પહેરાવે તો હા એવી માં હોય. આપણે ખબર છે ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ એની જનેતા માં મેનાવતી એક ખાલી ઠોકર કરી એક આંગળી બેટા આવી કાયા તારા બાપ ની હતી અને મહાણે થઈ ગઈ રાખ સમજો રાજા ગોપીચંદ. એક જનેતા ની ઠોકર ઉપર જેમ સર્પ કાંતળી ઉતારી નાખે એમ સંસાર ની માયા ઉતારી નાખી અને ભેખ પહેર્યો રાજા ગોપીચંદ. આ માં દીકરાને ભેખ પહેરા અને એક માં તલવાર લેવડાવી બીજી કોઈ ની માં જીજાબાઈ. થઈ લેજે મારા કેસરી તારી હિંદ વાણ્યું જોવે વાટ. જાગી વેલો આવ્યો ભાલુડા માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો આવજે વીરા ટીલું માના લોહીનું વિવાહ. એટલે જ કવિએ કીધું છે કે જંદી જણજે ભગત કા દાતા ને કા સો. આ ત્રણ વાતની જ ભલામણ કીધું છે. અને ભગત દાતા ને સુરવી રા ત્રણ માંથી કાંઈ ન બને તો હે માં તું વાંઝણી રહેજે પણ એવાને જન્મ નહીં દેતી જે તારી કોખ ને લઈવે. આ જો આવા સંતો આવા આપણા માથાના મુગર જેવા જેનું નામ લઈ તો આપણા પાથક મટી જાય. આમ જો આપણા પાથક ટળી જાય આપણા પાપ અંતરના મટી જાય આમ જો સંસારના દુઃખ મટી જાય એવા સંત શિરોમણી ભજનદાસ બાપા એની તિથિ એની નિમિત્તે આવો મજાનો મહોત્સવ આવો કાર્યક્રમ આવો ભજન મેળો. એટલે હવે પાછો તમારી વચ્ચે આડે દિવાળી. અને એક બીજી વાત કે ભાઈ જેમાભાઈ એનું નામ નહીં લઉં તો નગુણો કહેવાય કારણ કે એના સુધી અહીંયા હું ભોગ્યો છું. વાતો વારા કર્યા કર્યા કરી શાંતિભાઈ વિયાવો. અરે મેં કહ્યું મારો બાપીલ્યો આ ભાગીને આવ્યો બસમાં બે જાવ સુરત થી આ ઉતર્યો ધાર પીપળા. પણ પાંચ દિવસથી જેણે અનાજ નથી લીધું સમજો ઈશ્વરના ભરોસે આ બધું કામ એ બજરંગદાસ બાપા પૂરા કરે એવા શ્રદ્ધાથી એવા વિશ્વાસથી. કે શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો આયને બાપા ભેરે આવશે. જો શ્રદ્ધા ને વિશ્વાસ ભાવ હશે પૂરો તો આવે જ બાપા કેમ ન આવે. આમ તો ને 101% આધાર મળે. પણ હારા કામ તો ઈશ્વર કરાવે હો. એટલે એ રીતે વધારો જોરદાર તાળીઓના ગડગડાટથી બેન ગુલાબબેન પટેલ વધારો આવો.